પડોશમાં આવેલા જાહેર સ્થળો બહુમાળી મકાનો ઉપર ગોળ કરવાનો છે પોસ્ટ ઓફિસ ટેલિફોન બૂથ પેટ્રોલ પંપ હોસ્પિટલ શાળા હોટલ દુકાન મંદિર બેંક લંબોળ છે એ તમે જોયેલા હોય સ્થળો એની ઉપર કરવાનું આવું ગોળ કરવાનો છે કે જે તમારા રહેઠાણની આજુબાજુ હોય ત્યાં કરવાનું છે

મંદિર મસ્જિદ પોસ્ટ ઓફિસ વોટ વોટર વર્ક્સ બગીચો વગેરે જાહેર મિલકતો આવેલી છે બીજું જાહેર મિલકત જાહેર સ્થળ કોને કહેવાય જવાબ આપણા ગામ કે શહેરમાં બધા લોકો માટે ઘણી સગવડો ઊભી કરવામાં આવે છે આપણા ગામ કે શહેરમાં બધા લોકો માટે ઘણી સગવડો ઊભી કરવામાં આવે છે જેનો બધા જ લોકો સહિયારો ઉપયોગ કરતા હોય છે આવા સ્થળો જાહેર મિલકત કહેવાય ત્રીજું નીરવભાઈને તેમનો સ્કૂટર રિપેરિંગ કરાવવાનો છે તેઓ કોની પાસે જશે જવાબ નીરવભાઈ સ્કૂટર રિપેરિંગ કરાવવા મિકેનિક પાસે જશે ચોથું દવાખાનામાં દર્દીને કઈ કઈ સારવાર મળે છે જવાબ પેલું દવાખાનામાં ડોક્ટર દર્દીને તપાસીને તેના દર્દને પારખે છે અને તેને જરૂરી દવા લખી આપે છે બીજું ઝાડા ઉલટી તાવ કે બીજી બીમારીઓ માટે દવાખાનામાં દર્દીને દવા આપવામાં આવે છે પાંચમું એમ્બ્યુલન્સનો શું ઉપયોગ થાય છે જવાબ કોઈ વ્યક્તિ ગંભીરપણે બીમાર હોય તો તેને સારવાર માટે ઝડપથી હોસ્પિટલમાં લઈ જવા માટે એમ્બ્યુલન્સનો ઉપયોગ થાય છે છઠ્ઠું કઈ કઈ જાહેર સંસ્થાઓ લોકોને જરૂરી સગવડો પૂરી પાડે છે જવાબ ગ્રામ પંચાયત નગરપાલિકા પોસ્ટ ઓફિસ બેંક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોસ્પિટલ ન્યાયાલય વગેરે જાહેર સંસ્થાઓ લોકોને જરૂરી સગવડો પૂરી પાડે છે સાત પોસ્ટ ઓફિસમાંથી શું શું મળે છે જવાબ પોસ્ટ ઓફિસમાંથી પોસ્ટકાર્ડ આંતરદેશીય પત્ર પરબીડિયા ટપાલ ટિકિટો મની ઓર્ડર ફોમ રાષ્ટ્રીય બચતપત્રો રેવન્યુ સ્ટેમ્પ વગેરે મળે

સુમન અને શૈલાને શાળાએ મૂકવા જવું સાંજે જમવાનું બનાવવામાં માતાને મદદ કરવી બીજું શું તમે પણ ઘરમાં કામ કરો છો જો હા તો કયા કયા કામ તે નીચે લખો હા હું ઘરમાં નીચે મુજબના કામ કરું છું ઘરની સાફ સફાઈ કરવી વસ્તુની ગોઠવણી કરવી મમ્મીને પાણી ભરવામાં મદદ કરવી ધોયેલા વાસણો લૂંછવા પથારીમાં ચાદર પાથરવી વગેરે પ્રશ્ન નંબર ત્રણ ઘરના ક્યા કામ સિવાય બીજા કોઈ કામ તમે કરો છો જો હા તો જણાવો હા હું ઘરના કામ સિવાય અન્ય કામ પણ કરું છું જેમાં દુકાનમાંથી સામાન લાવો કાછિયાને ત્યાંથી શાકભાજી લાવી દાદા દાદીને મંદિરે દર્શન કરવા લઈ જવા દૂધ દહીં લાવવા છોડને પાણી પાવું વગેરે પ્રશ્ન નંબર છ દીપાલી શાળામાં કેમ જઈ શકતી નથી જવાબ દીપાલીના પપ્પા શાકભાજીની લારી ચલાવે છે અને તેની માતા લોકોના ઘરે જઈને વાસણ માંજવાનું કામ કરે છે દીપાલી સૌથી મોટી બહેન છે તેથી પોતાના નાના ભાઈ બહેનોને સાચવાની જવાબદી જવાબદારી તેની પર છે પરિણામે તે શાળામાં જઈ શકતી નથી આઠું બેંક આપણને કઈ કઈ રીતે ઉપયોગી થાય છે જવાબ બેંક આપણને આ રીતે ઉપયોગી થાય છે પેલું તે આપણી બચતના નાણાં સાચવે છે બીજું બેંક આપણને જરૂર પડે જમા કરાયેલ નાણાં પાછા આપે છે ત્રીજું બેંક આપણને જમા કરાવેલા નાણાં પર વ્યાજ આપે છે ચોથું બેંક આપણને ધંધા રોજગાર માટે લોન આપે છે પાંચમું તે આપણા દાગીના સાચવે છે પછી છે બારમું નીચેની વ્યક્તિના કાર્યો કરવા માટેના સ્થળો સામે આપેલા બોક્સમાં લખો ડૉક્ટર તો દવાખાનું કે હોસ્પિટલ પોલીસ પોલીસ સ્ટેશન ટપાલી પોસ્ટ ઓફિસ ન્યાય ન્યાયાધીશ ન્યાયાલય કોર્ટ સરપંચ ગ્રામ પંચાયત પછી બારમું નીચેના વાક્યમાં ખોટા વિકલ્પને લીટી કરીને છેકી નાખો બીમાર માણસને સારવાર માટે દવાખાને લઈ જવામાં આવે છે બીજું ગામમાં પાણી અને સફાઈનું કાર્ય ગ્રામ પંચાયત કરે છે ત્રીજું ટપાલી આપણી ટપાલ પોસ્ટ ઓફિસમાંથી લાવે છે ચોથું ગુનેગાર વ્યક્તિને હવાલદાર પકડીને પોલીસ સ્ટેશનમાં લઈ જાય છે પાંચમો આપણે પૈસા બેંકમાં રાખીએ છીએ અહીં સ્વાધ્યાય પોથીમાં આપણો પાઠ બાર પૂર્ણ થાય છે આજનું હોમવર્ક તમારે ડબલ્યુમાં પાઠ બાર આપણા કામ નામ લખવાનું એમાં પ્રશ્ન અગિયારમાં પહેલો બીજો ચોથો છઠ્ઠો સાતમો અને પ્રશ્ન બારમાં બીજો આઠમો અને બારમો સ્વાધ્યાય પોથીમાંથી જોઈને લખવાના રહેશે અને નીચે લખવાનો સેમ વન કોર્સ પૂરો અહીં આપણો સેમ વનનો કોર્સ પૂર્ણ થાય છે નવા સેમિસ્ટરમાં ફરી મળીશું ત્યાં સુધી બાય બાય દરેક જણ ધ્યાન રાખે